सरदार पटेल एज्युकेशनल इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाळाना ऑनलाइन टीचिंग क्लास में हूँ अश्विन जांबुचा आप सर्वेनु हार्दिक स्वागत करूँ छू। केम छो विद्यार्थी मित्रों, मजा में? तो आज आपणे धोरण बे विषय गणित नी अंदर एकम नंबर चार दस दस नी गणतरी करता शीखवानुं छे। विद्यार्थी मित्रों, આપણે પહેલા ધોરણમાં પણ દસ દસની ગણતરી કરતા શીખી ગયા છે, તેમાં આજે આપણે થોડુંક વધારે શીખશું। ચિત્ર જોશો એટલે તમને ખ્યાલ જ આવશે કે એકમ અને દશક ગણતા આપણે પહેલા ધોરણમાં શીખી ગયા છે। તો પહેલાં આપણે તેનું પુનરાવર્તન કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, એકમ અને દશકમાં રહેલા મણકા ગણવામાં તમે લોકો મને મદદ કરજો। ચાલો આપણે એકમમાં રહેલા મણકા ગણીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ। એકમમાં કેટલા મણકા છે? આઠ। હવે આપણે દશકના મણકા ગણીએ। એક, બે, કેટલા મણકા છે? બે મણકા। હવે એકમ અને દશકમાં જેટલા મણકા રહેલા છે તેને બંનેને ભેગા કરીને લખીએ તો કેટલા થશે? બગડે આઠડે। બગડે આઠડે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? સરસ, બગડે આઠડે અઠ્યાવીસ થાય। કેટલા થાય? અઠ્યાવીસ। હવે આપણે આગળ વધીએ। એકમ, એકમમાં કેટલા રહેલા છે? એક મણકો રહેલો છે। દશકમાં એક, બે, ત્રણ, કેટલા મણકા રહેલા છે? ત્રણ। હવે આપણે બંનેને ભેગા કરીને લખીએ જે આપણે અગાઉ લખેલો જ છે, કેટલા થશે? તો કે તગડે એકડે એકત્રીસ। સરસ, હવે આગળ વધીએ, આગળની આકૃતિ જોઈએ, તેમાં એકમમાં રહેલા મણકા ગણીએ। એક, બે, ત્રણ, કેટલા થશે? ત્રણ। હવે દશકમાં રહેલા મણકા ગણીએ। એક, બે, ત્રણ। હવે આપણે બંનેને ભેગા કરીને લખીએ તો કેટલા થશે? સરસ, બે તગડા તેત્રીસ। ચાલો હવે આગળની આકૃતિ જોઈએ, એકમમાં રહેલા મણકા ગણશું। એક, બે, ત્રણ, ચાર, પાંચ, કેટલા મણકા રહેલા છે? પાંચ। હવે દશકમાં રહેલા મણકા ગણીશું। એક, બે, ત્રણ। હવે શું કરશું? સરસ, હવે બંનેને આપણે ભેગા કરીને લખશું। બંનેને ભેગા કરીને લખીએ તો કેટલા થશે? તો કે તગડે પાંચડે પાંત્રીસ। આગળની આકૃતિ જોઈએ, પહેલાં આપણે દશકમાં રહેલા મણકા ગણીશું કે એકમમાં? સરસ, હવે તમને આવડી ગયું છે કે પહેલાં એકમમાં રહેલા મણકા ગણવાના કેટલા છે? એક, બે, કેટલા છે? બે। હવે દશકમાં રહેલા મણકા ગણીએ। એક, બે, ત્રણ, ચાર, કેટલા છે? ચાર। હવે આપણે બંનેને ભેગા કરીને લખીએ તો કેટલા થશે? ચોરસ, ચોગડે બગડે બેતાલીસ થશે। કેટલા થશે? ચોગડે બગડે બેતાલીસ થશે। હવે આગળ વધીએ, આગળની આકૃતિમાં જોઈએ, પહેલાં એકમમાં રહેલા મણકા ગણીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, કેટલા છે વિદ્યાર્થી મિત્રો? સાત મણકા છે। કેટલા છે? સાત। હવે દશકમાં રહેલા ગણીએ। એક, બે, ત્રણ, ચાર, કેટલા છે? ચાર। હવે આપણે બંનેને ભેગા કરીને લખશું તો કેટલા થશે? તો કે ચોગડે સાતડે સુડતાલીસ। હવે આગળની આકૃતિ જોઈએ, એકમમાં રહેલા મણકા ગણીએ। એક, બે, ત્રણ, ચાર, કેટલા મણકા છે? ચાર। દશકમાં રહેલા મણકા ગણીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, કેટલા મણકા છે? પાંચ। હવે બંનેને ભેગા કરીને લખીએ
તો કેટલા થશે? તો કે 5 × 4 = 54 થશે. કેટલા થશે? 54. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે ચિત્રને જોઈને માગ્યા મુજબ જવાબ આપવાના છે. ચિત્રને જોઈને જવાબ આપવાના છે. એક બહેન છે, તે પેલું રાખે છે. પેલું પેલું એટલે શું? સરસ, મરઘીના બચ્ચાને પેલું કહેવાય. શું? કોને કહેવાય? મરઘીના બચ્ચાને પેલું કહેવાય છે. સવારમાં તેણે બધા પેલું ગણ્યા. ક્યારે ગણ્યા? સવારમાં. તો પહેલો સવાલ વાંચે, 10 × 1 એવી કેટલી ટોપલી છે? એક ટોપલીમાં 10 પેલું છે. કેટલા પેલું છે? 10. તો એવી કેટલી ટોપલી છે? આપણે ફક્ત અને ફક્ત ટોપલી ગણવાની છે. તો ગણીએ, 1, 2, 3, 4, 5, 6. કેટલી ટોપલી છે? 6 ટોપલી છે. હવે 6 ટોપલીમાં કેટલા પેલું થશે તમને ખબર છે? પહેલી ટોપલીમાં 10, બીજીમાં ગણીએ તો 10 × 10 20, 30, 40, 50 અને 60. કેટલા પેલું થશે? 60. 6 ટોપલીમાં ટોટલ 60 પેલું થશે. હવે આપણે બીજો સવાલ જોઈએ, બધા મળીને કુલ કેટલા પેલા છે? તો એમાં લખેલા છે કે 60 પેલા લખેલા છે. કેટલા? 60. તો આપણે પહેલાં જ ગણી લીધું. શું? તો કે 10 ટોપલીમાં કેટલા પેલા થાય? હવે અલગ અલગ કેટલા પેલા છે એ ગણીએ. 1, 2, 3, 4, 5, 6. કેટલા પેલા છે? 6 પેલા છે. ટોપલીમાં 60 પેલા અને 6 અલગથી પેલા છે. જે ટોપલીમાં 10 10 રહેલા છે, એટલે કે 6 × 10 = 10 છે. તો આપણે અહીંયા ટોટલ કુલ કેટલા પેલા થશે? તો કંઈ 60 10 10, એટલે એ દશકમાં સ્થાનમાં 6 લખશું. અને જે અલગ છે, છૂટા છે, એને એકમના સ્થાનમાં લખીએ કેટલા થશે? એ પણ 6 થશે. એટલે ટોટલ પેલા 2 × 66 પેલા થશે. હવે સાંજે તે ફરીથી પાછા આવે છે અને સાંજે ફરીથી તે પેલા ગણે છે. 10 પેલાની એક એવી ખાલી જગ્યા ટોપલી છે. હવે 10 પેલાની એક એવી કેટલી ટોપલી બધી? તો આપણે ગણીએ, 1, 2, 3, 4. કેટલી ટોપલી છે? 4 ટોપલી છે. બીજો સવાલ, તેમાં કુલ ખાલી જગ્યા વત્તા 3 = ખાલી જગ્યા પેલા છે, તેમાં કેટલા? તો કે 10 ટોપલીમાં કેટલા થશે? પહેલી ટોપલીમાં 10, બીજી ટોપલીમાં 10, તો 10 × 10 20, ત્રીજી ટોપલીમાં 10, 20 × 10 30, ચોથી ટોપલીમાં 10, 30 × 10 40. કેટલા થશે? 40. અને અલગથી 1, 2, 3 જે આપણને અહીંયા આપેલા જ છે. 40 + 3 40 પછી ગણો તો 41, 42 અને 43. હવે ત્રીજી ખાલી જગ્યા જોઈએ, 66 − ખાલી જગ્યા = ખાલી જગ્યા પીલા શિયાળ. શિયાળભાઈ હતું એ પીલા ખાઈ ગયું. હવે કેટલા પીલા ખાઈ ગયું તેની સંખ્યા આપણે ગણવાની છે. તો પહેલાં આપણે જોઈએ તો કુલ કેટલા પીલા હતા? 66 પેલા. હવે બાકી કેટલા વધ્યા? 43 પેલા વધ્યા. હવે આપણે જોઈએ કેટલા પીલા વધ્યા? અહીંયા 6 6 માંથી 3. સર્વપ્રથમ બાદબાકીમાં આપણે શીખી ગયા મુજબ પહેલાં એકમની સંખ્યાને બાદબાકી કરવાની, ત્યારબાદ દશકની સંખ્યાની બાદબાકી કરવી. 6 માંથી 3 બાદ કરીએ તો સર્વપ્રથમ પહેલાં આપણે 6 લીટા કરશું. 1, 2, 3, 4, 5, 6. એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? તો કે 3 બાદ કરવાના છે. 1, 2, 3 કેટલા વધ્યા? 1, 2 અને 3 પેલા.
કેટલા હોય ત્યાં? ત્રણ. અહીંયા દશકની બાદ બાકી હવે કરીએ, તેમાં ઉપરાંત કેટલા છે? છ. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. તેમાંથી કેટલા બાદ કરવાના? ચાર. એક, બે, ત્રણ, ચાર. કેટલા હોય ત્યાં? એક, બે. સરસ. તો અહીંયા આપણે ત્રીજી ખાલી જગ્યા આવી, ટોટલ કેટલા હતા? 66. તેમાંથી કેટલા વધ્યા? 43 વધ્યા. કેટલા વધ્યા? 43. તો પેલું કેટલા ખાઈ ગયું હશે? તો કે 23 પેલા ખાઈ ગયો હશે. કોણ ખાઈ ગયું? શિયાળ ખાઈ ગયો. કોણ? શિયાળ ખાઈ ગયો. ભાનુ જંગલમાંથી લાકડીઓ ભેગી કરે છે અને તે બજારમાં વેચે છે, એ મુજબ આપણે જવાબ આપવાના છે. ત્રણ ભારીમાં ખાલી જગ્યા લાકડીઓ છે. જો એક ભારીની અંદર 10 લાકડી હોય તો ત્રણ ભારીમાં કેટલી થાય? તો કે 10 ને 10 20 અને 10 30. કેટલી લાકડી થશે? 30 લાકડી થશે. હવે બીજી ખાલી જગ્યા. હવે આ કુલ કેટલી લાકડીઓ છે? બધી થઈને ખાલી જગ્યા લાગે છે. તો કે 10 ના કેટલા? 1, 2 અને 3. જો 3 હોય તો એમાં 30 હોય. તો હવે છૂટી ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલી થઈ? 9. તો હવે બધી થઈ ને કેટલી લાકડી થશે? તો કે તગડે 9, 39 લાકડી થશે. ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ચાર ભારીમાં ખાલી જગ્યા લાકડીઓ છે. જો એક ભારીમાં 10 હોય તો ચાર ભારીમાં કેટલી હોય? સરસ. હવે તો તમને ગણતા જ આવડી ગયું. કેટલી હોય? 40 લાકડીઓ હોય. આગળ વધીએ. માલતીના ઘરે લગ્ન છે, તે ફૂલોના હાર બનાવી રહી છે. એના આધારે આપણે જવાબ આપવાના છે. એક હારમાં કેટલા ફૂલ છે? જો ગણીએ તો આપણને ખબર પડી જાય કે એક હારમાં 10 ફૂલ છે. કેટલા ફૂલ છે? 10 ફૂલ છે. તો બધા મળીને કેટલા થાય? તો અહીંયા 10 ની કેટલી હાર છે? 1, 2, 3, 4, 5, 6. તો બધા ભેગા મળીને કેટલા ફૂલ થશે? 6. એટલે કે 60 ફૂલ થશે. હવે હારની સાથે સાથે છૂટા ફૂલ પણ આપેલા છે. તો કેટલા હાર છે આપણે ગણી? 1, 2, 3, 4, 5, 6, 7, 8. એટલે કેટલા થશે? 80. હવે છૂટા ફૂલ ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા છે? 7. તો 10 જેટલા છે? 8 હાર છે. તો તેને દશકમાં લખીએ અને જે છૂટા ફૂલ છે એને એકમાં લખીએ. વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને? સરસ. આવી રીતે આપણે 10 ની ગણતરીનો બીજો હજી એક વિડીયો જોવાનો છે, તે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.